ધોરણ એક એનો બીજો પાઠ, એમાં એકથી નવ સુધીની સંખ્યા આજે આપણે ભણીશું. બરાબર, તો તમે જો હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો કે જેથી આપણે દરેકે દરેક પાઠ સારી રીતે ભણી શકીએ. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણે જોઈશું તો શું છે, એકથી નવ સુધીની સંખ્યા એટલા ને એટલા, એટલે આ બાજુ જેટલા હોય તેટલા જ આ બાજુ હોવા જોઈએ. તો અહીંયા એક શું છે, બિલાડી છે, તો એની સાથે એક ઉંદર છે. અહીંયા બિલાડી છે તો એની સાથે બી અહીંયા એક ઉંદર છે. અહીંયા બિલાડી તો એની સાથે આ એક ઉંદર, ને અહીંયા બી બિલાડી તો એની સાથે ઉંદર, એટલે આ બાજુ જેટલે છે એટલા જ આ બાજુ બી છે. બરાબર, સરસ. હવે આપણે શું જોઈશું, અહીંયા સસલા છે અને આ બાજુ ગાજર છે, તો કેટલા છે તે જોઈએ. હા, આપણે એકબીજાને એને મિક્સ કરીએ હા ને, તો જોઈએ ચાલો. તો આ અહીંયા તો અહીંયા આ એક સસલું ને આ એક ગાજર. હવે આને આ ગાજરને ને અરે આ સસલાને ને આ ગાજરને આપણે મેચ કરીએ, હા ભેગા કરીએ, તો જોડીએ. તો આ જોડાઈ ગયું. હવે આ હવે આ સસલાને જોડીએ આ ગાજર સાથે. બરાબર, તો જોડીએ ચાલો. તો એ અહીંયા જોડાઈ ગયું, એટલે આ બાજુ સસલા પૂરા થઈ ગયા, આ બાજુ ગાજર પૂરા થઈ ગયા, એટલે એકની સાથે એક એક જોડાઈ ગયા. હવે અહીંયા આ શર્ટ છે અને અહીંયા આ બાજુ શું છે, પેન્ટ છે, તો એને બી આપણે એક એકબીજા સાથે જોડીશું. એક શર્ટની સાથે એક પેન્ટ, બીજા શર્ટની સાથે બીજું પેન્ટ, એવી રીતે. તો આપણે પેલા શર્ટ અને પેન્ટને જોડીએ. તો આ શર્ટ આ એક શર્ટ જોડ્યું, પછી આ બીજું શર્ટ જોડ્યું, પછી આ ત્રીજું શર્ટ જોડ્યું, પછી આ શર્ટ જોડી દીધું છે ને. તો બધા શર્ટ આ બાજુના બધા શર્ટ આ બાજુના પેન્ટ સાથે જોડાઈ ગયા. બરાબર છે, સારું. હવે અહીંયા શું છે, ઓહ આ તો રબર છે અને આ બાજુ રબર છે અને આ બાજુ પેન્સિલ છે. તો આપણે રબર ને પેન્સિલને જોડીશું, એક રબરને પેન્સિલ સાથે એવી રીતે. તો એવી રીતે આપણે જોડીએ ચાલો. તો આ રબરને આ પેન્સિલ સાથે જોડી દીધું, આ બાજુ આ રબરને આ પેન્સિલ સાથે જોડી દીધું, હવે બીજું રબર આ રબરને આ પેન્સિલ સાથે, હવે આ રબરને અહીંયા સાથે પેન્સિલ સાથે, અને આ રબરને અહીંયા પેન્સિલ સાથે, એટલે બધા રબર બધી પેન્સિલ સાથે જોડાઈ ગયા. એટલે આ બાજુ બી બધા રબર આવી ગયા, આ બાજુ બી બધી પેન્સિલ આવી ગઈ, કોઈ પેન્સિલ કે કોઈ રબર વધ્યું નથી. આગળ હવે ઓહ અહીંયા તો શું છે, બૂટ છે આ બાજુ, ને આ બાજુ શું છે, મોજા છે. તો એને બી આપણે જોડીએ એકબીજા સાથે હા ને, બધા એકબીજાની સાથે એક એક છે તો જોઈએ આપણે. તો આ બૂટને જોડીએ પહેલાં, તો આ બૂટને આ મોજા સાથે, પછી આ બૂટ છે એ બીજા મોજા સાથે, પછી આ ત્રીજું બૂટ ત્રીજા મોજા સાથે, ને આ બૂટ આ મોજા સાથે, એટલે બૂટ ને મોજા પણ એકબીજા સાથે જોડાઈ ગયા. એટલે જેટલા બૂટ છે તેટલા જ મોજા છે, બધે બાજુ સરખા સરખા. બરાબર છે, હવે આપણે બંને બાજુ સરખા સરખા આપણે જોઈ લીધા. હવે આપણે શું કરીશું, અહીંયા ગણતરી કરવાની છે. તો અહીંયા શું કીધું છે, ગણતરી કરવાનું. આપણે ચાલો વાંચીએ, શું લખેલું છે, એક એક એક, નાનું બાળક એક, ખાય છે કેક. આ શું છે, એક નાનું બાળક છે અને શું ખાય છે, આ કેક ખાય છે એના હાથમાં. આ એક બાળક અને એક કેક ખાય છે. પછી અહીંયા શું છે, બે બે બે, નાના બાળક બે, પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. જો આ એક બાળક અને આ બે બાળક, એટલે કેટલા બાળક થયા, બે બાળક. એ લોકો ક્યાં જાય છે, પ્રાણી સંગ્રહાલયમાં. જીરા પ્રાણી સંગ્રહાલયમાં હું શું હોય, જીરાફ, વાંદરો, ચિત્તો, પછી સિંહ, બધા અલગ અલગ પ્રાણીઓ હોય જંગલમાં રહેતા. એ જંગલમાં રહેતા હોય તે પ્રાણીઓને આપણે પ્રાણી સંગ્રહાલયમાં રાખીએ. તો બે બાળકો ક્યાં જાય છે, પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. હવે અહીંયા શું છે, ત્રણ ત્રણ ત્રણ, શું છે, લીલા પોપટ ત્રણ, શોધવા જાય છે ત્રણ. હા, આ પિંજરામાંથી આ એક આ બે અને ત્રણ, કેટલા પોપટ છે, ત્રણ પોપટ છે, એક બે અને ત્રણ, ત્રણ પોપટ છે. બરાબર છે, એ ક્યાં જાય છે, તો કે ચણ શોધવા જાય છે. ચલો હવે બીજું શું છે, અહીંયા ચાર ચાર ચાર, ભૂખ્યા ગલુડિયા ચાર, કરે દૂધ પીવાનો વિચાર. ક્યાં છે ગલુડિયા, તો કે આ એક ગલુડિયું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, એટલે કેટલા થયા, ચાર ગલુડિયા. ચાર ગલુડિયા છે. બરાબર છે, એક બે ત્રણ અને ચાર, શું દૂધ પીવાનો વિચાર કરે છે, એના ડીશમાં જોઈ છે આ થાળીમાં કે દૂધ છે કે નહીં. બરાબર છે, ચાલો હવે આગળ. પાંચ પાંચ પાંચ, મધમાખી છે પાંચ, મધપુડાને આવે
ન આવે આંચ. કેટલી બદબાકી છે? તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પાંચ મધમાખી છે ને? હા, તો પાંચ પાંચ પાંચ. કેટલી મધમાખી? પાંચ મધમાખી છે. પાંચ મધપૂડાને ન આવે આંચ, તો પાંચ મધમાખી છે. તો અહીંયા શું શું હતું? તો એક છોકરો છે, બરાબર, એક બાળક છે અહીંયા. પછી અહીંયા કેટલા બાળક છે? એક અને બે, એટલે બે બાળક. પછી અહીંયા કેટલા પોપટ છે? એક, બે અને ત્રણ. કેટલા પોપટ? ત્રણ છે. પછી અહીંયા કેટલા છે? તો એક, બે, પછી ત્રણ ને ચાર. તો અહીંયા ચાર ગલુડિયા છે. હવે મધમાખી અહીંયા કેટલી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પાંચ મધમાખી છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ઓહ, શું છે? છ છ છ, નાની ખીલી છ, સોની લગાવે જટ. હા, આ સોની છે, આ સોની છે તો શું લગાવે છે? ખીલી લગાવે છે. કાં છે કે કાં છે છ ખીલી? જોઈએ આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને એકના હાથમાં છ, છ ખીલી છે, બરાબર છે. તો કેટલી ખીલી? છ ખીલી. હવે અહીંયા સાત સાત સાત, ઠીંગુ જોકર સાત, સ્વર્ગમાં દોડે સાત સાત. હા, કેટલા ઠીંગુચી છે? સાત સાત ઠીંગુચી છે. એ સાથે સાથે સ્વર્ગમાં જાય છે. આપણે જોઈએ કેટલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. સાત ઠીંગુચી છે ને? હા, સાત ઠીંગુચી દોડે છે. પછી હવે અહીંયા શું છે? આઠ આઠ આઠ, જાડા ઉંદર આઠ, ભગાવે બિલ્લીને એક સાત. આ બિલ્લી છે અને અહીંયા આ બધા ઉંદર છે. કેટલા ઉંદર છે જોઈએ આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. આઠ ઉંદર છે, બરાબર. હા, આઠ ઉંદર છે. તો અહીંયા આઠ ઉંદર બિલ્લીને ભગાવે છે. પછી અહીંયા શું છે? નવ નવ નવ, લાલ કીડી નવ, ખાવાનું લઈ આવ. કેટલી ખીલી? તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલી કીડી? નવ કીડી છે, બરાબર છે. ખાવાનું લઈને જાય છે જો ઉપર, એના બધા પર ખાવાનું મૂકીને જાય છે ને? હા, તો નવ નવ નવ, લાલ કીડી નવ, ખાવાનું લઈ આવ, નવ કીડી, બરાબર. એટલે આપણે અહીંયા શું શું જોયું? તો અહીંયા આ છોકરી પાસે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ખીલી. પછી કેટલા ઠીંગુ જોકર? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. સાત ઠીંગુ જોકર. પછી કેટલી, કેટલા ઉંદર? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. આઠ ઉંદર છે. અને કેટલી કીડી છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ કીડી છે, બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ઓહ, વધુ કે ઓછું, બરાબર. તો કઈ બાજુ વધુ છે, કઈ બાજુ ઓછું તે આપણે જોવાનું. તો વધુ પર ખરાની નિશાની કરો, બરાબર. વધુ હોય તેના પર આવી રીતે ખરું કરવાની નિશાની કરવાની. તો અહીંયા જોઈએ આપણે. તો અહીંયા કેવી રીતે જોઈશું આપણે? જો અહીંયા એકબીજા સાથે મેચ કરી. ઓ, આ છોકરાને આની સાથે ખુરશીમાં મૂકી દો. પછી બીજા છોકરાને, તો કે આ બીજા છોકરાને આ ખુરશીમાં મૂકી દો. આ ત્રીજા છોકરાને આ ખુરશીમાં મૂકી દો. કેટલી ખુરશી બધી? અહીંયા જો એક છે જો, તો આ ખુરશીમાં અહીંયા મૂકી દો. એ ખુરશી પૂરી થઈ ગઈ. હજુ તો આ એક છોકરો તો હજુ રહી ગયો. તો કઈ બાજુ વધારે છે? આ બાજુ વધારે છે છોકરાની ખુરશી, આ બાજુ ઓછી છે. એટલે આપણે શું કીધું છે? વધુ પર ખરાની નિશાની કરવાની. તો આપણે અહીંયા ખરાની નિશાની કરી દીધી વધુ પર, બરાબર છે. હવે અહીંયા શું છે? ઓછા પર ખરાની નિશાની કરો. તો આ બાજુ ફૂલ છે ને આ બાજુ પતંગિયા છે. તો કયા બાજુ ઓછા છે તે જોઈએ આપણે. એકબીજાને આવી રીતે, આ એકબીજા સાથે આવી રીતે આપણે જોડીએ, હા ને? એટલે ખબર પડી જશે કે કઈ બાજુ વધારે છે, કઈ બાજુ ઓછા છે. તો એ ફૂલ સાથે આ પતંગી બેસી જાય, આ બીજું ફૂલ ને આ પતંગી બેસી જાય, આ ફૂલ સાથે આ પતંગીઓ. હવે પતંગીઓ તો પૂરા થઈ ગયા આ બાજુ. તો આ બાજુ શું છે? પતંગિયા તો ઓછા છે, આ બાજુ તો ફૂલ તો જો વધારે છે. એટલે અહીંયા આપણે અહીંયા ખરાની નિશાની કરી દીધી. આ બાજુ તો આ બે ફૂલ વધારે છે એટલે આપણે ખરાની નિશાની અહીંયા, કારણ કે આપણને ઓછા પર ખરાની નિશાની કરવા કીધી છે. આગળ હવે ઓછા પર ખરાની નિશાની કરો. તો આ બાજુ તાળું છે અને આ બાજુ ચાવી છે. તો આપણે એકબીજા સાથે એને જોડી દઈએ.
तो जे बाजू वधारे हशे ते बाजू एक वधशे अने जे बाजू ओछा हशे ते पूरा थई जशे बराबर। तो आपणे जोड़िए हाँ तो आपणे ताळाने चावी साथे जोड़िए तो आ ताळाने आ चावी साथे आ बीजा ताळाने बीजी चावी साथे अने आ तीजा ताळाने तीजी चावी साथे तो अहींया शुं थयुं ओ अहींया तो एक चावी तो वधी गई तो अहींया शुं कीधेलुं छे आपणने ओछा पर निशानी करो। आ बाजू वधारे छे तो आ बाजू ताळा ओछा एटले आपणे अहींया अहींया खराणी निशानी करीशुं तो आपणे अहींया खराणी निशानी करी दईए। हाँ अहींया कर दीधी चालो हवे आगळ અહીંયા શું કહે છે વધુ પર ખરા નિશાની શું વધુ છે જોઈએ તો આપણે ઓહ અહીંયા તો પતંગ છે આ બાજુ પતંગ છે અને આ બાજુ ફિરકી છે તો આપણે બી હજી પાછા જોડી દઈએ પતંગને ને ફિરકીને જોડી દઈએ તો કઈ બાજુ વધારે છે તે આપણે જો શોધી કાઢીએ તો એ આને જોડી દીધું આ બીજો પતંગ અહીંયા તોડી દીધું એ અહીંયા તો ફિરકી પૂરી થઈ ગઈ બે જ ફિરકી હતી આ અહીંયા જોડી દીધી અહીંયા જોડી દીધી તો આ બાજુ તો હજુ પતંગ છે જ એટલે આ બાજુ પતંગ વધારે છે ફિરકી પૂરી થઈ ગઈ એટલે આપણે વધુ નિશાની અહીંયા કરીશું આ બાજુ છે ને જો બે બાકી છે ને જોડવાની હા તો આ બાજુ વધારે એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરી દીધું સરસ આગળ આવે ગણો અને જોડો શું કરવાનું છે આ બાજુ જેટલા હોય આ બાજુ એટલા જ એની સાથે આ બાજુ ગણીને જોડવાના તો અહીંયા શું કરેલું છે જુઓ આ એક બેગ છે સ્કૂલ બેગ અહીંયા એક સ્કૂલ બેગ છે ને અહીંયા દફતર છે બરાબર છે આ ત્રણ દફતર છે એક બે ને ત્રણ દફતર છે તો ત્રણ દફતર છે એને ક્યાં સાથે કોની સાથે જોડ્યું તો આ બાજુ ત્રણ ક્યાં છે તો કે એક બે ને ત્રણ અને જોડ્યું છે એટલે આ બાજુ ત્રણ દફતર તો આ બાજુ બી અહીંયા બી ત્રણ એવી રીતે આપણે જોડી દીધું તો હવે આપણે બીજા જોડીએ તો આ એક બરણી છે અને આ બીજી બરણી તો આ બાજુ કેટલા બે બે ક્યાં છે એક અને બે તો આ બાજુ બે ક્યાં છે તો અહીંયા નથી અહીંયા તો ત્રણ છે અહીંયા પણ નથી અહીંયા કેટલા છે એક અને બે તો અહીંયા આની સાથે છે બરાબર તો આપણે એની સાથે જોડી દઈશું ચાલો જોડી દઈએ આ જોડી દીધું બરાબર છે હવે આગળ એક બે ત્રણ અને ચાર બરાબર તો ચાર ક્યાં છે હવે તો અહીંયા છે એક બે ત્રણ અને ચાર તો આપણે ચારને અહીંયા ચારને ચારની સાથે જોડી દઈશું બરાબર છે તો આપણે એને જોડી દઈએ ચાલો એ પણ જોડાઈ ગયો હવે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ કેટલી હથોડી છે છ તો આ બાજુ છ ક્યાં છે તો શોધી કાઢીએ ચાલો અહીંયા આ તો જોડાઈ ગયું આ બે છે આ ચાર છે તો અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો આ હથોડી અને આ છ એ આપણે જોડવું પડશે બરાબર છે તો આપણે જોડી દઈએ અહીંથી આપણે અહીંયા સુધી જોડી દઈશું તો અને અહીંયા જોડી દીધું એટલે આ છ હથોડી અને આ છ ગોળ ગોળ ટપકા થઈ ગયા હવે અહીંયા ત્રણ ને ત્રણ તો આપણે જોડેલું જ છે તો હવે અહીંયા સફરજન કેટલા છે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો સાત ક્યાં છે તો અહીંયા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આપણે આને અહીંયા જોડી દઈએ સાત સફરજનને સાત આની સાથે અહીંયા સાત છે એટલે તેને આપણે એની સાથે જોડી દઈએ તો એ અહીંયા જોડી દીધા બરાબર છે તો અહીંયા એકબીજા સાથે આ જોડાઈ ગયા હવે આગળ અહીંયા પણ ગણો અને જોડો તો અહીંયા શું કરેલું છે આ જે કેરી છે એ જોડેલી છે એક બે ત્રણ અને ચાર કેટલી કેરી છે ચાર તો અહીંયા એક બે ત્રણ ને ચાર તો આ બાજુ બી ચાર દોરેલું છે બરાબર છે તો ચારને ચારની સાથે તો હવે આપણે આ જોઈએ પિન છે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ બાજુ નવ ક્યાં છે શોધી કાઢો તો અહીંયા તો ઓછા જ દેખાતા છે અહીંયા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ હા આ નવ છે તો આપણે આને આની સાથે જોડીએ તો બરાબર એને શું જોડી દઈએ આપણે નવને તો એ આની સાથે જોડાઈ ગયા આ કેરી તો આપણે અહીંયા જોડેલી જ છે ચાર ને ચાર હવે અહીંયા પેન્સિલ છે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આ બાજુ આઠ ક્યાં છે બીજા તો આપણે અહીંયા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અહીંયા તો પેન્સિલને આપણે આની સાથે જોડી દઈશું તો પેન્સિલને જોડી દઈએ આપણે ચાલો તો પેન્સિલને આની સાથે જોડી દીધી ઓહ અહીંયા તો એક ફૂલ છે તો આપણે એક ક્યાં છે બીજું તો અહીંયા એક જ છે તો આપણે આ ફૂલને આની સાથે જોડી દઈએ તો આપણે એને જોડી દઈએ તો ફૂલને અહીંયા જોડી દીધું બરાબર છે હવે અહીંયા શું છે આ તો સક્કરટેટી લાગે છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણી પાસે પાંચ બીજા ક્યાં છે તો અહીંયા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો આને આને આપણે અહીંયા જોડી દઈએ બરાબર છે એની સાથે તો ચાલો જોડી દઈએ તો એ ત્યાં જોડી દીધું બરાબર છે ચાલો સરસ હવે આપણે આગળ જઈએ ઓહ અહીંયા તો હવે ગણવાનું છે શું છે એક તો અહીંયા શું શું એક છે
છોકરો છે, કૂતરો છે, આ દાદી છે, માટલું છે, બધું એક એક છે. અહીંયા ફાનસ બી એક છે, ગ્લાસ એક છે, ખાટલો બી એક છે. તો આપણે જોઈએ અહીંયા શું શું એક બતાવેલું છે, એને એક એક કહેવાય, બરાબર છે? તો અહીંયા શું કહે છે કે આ દાદી એક છે, અહીંયા એક છોકરો છે એ બી એક છે, કૂતરો છે એક છે, ફાનસ છે, અહીંયા માટલું છે ને આ ખાટલો છે. તો એકને કેવી રીતે લખાય? એકને આમ કરીને આવી રીતે લખાય, આમ કરીને, બરાબર છે? તો અહીંયા એક લખેલો છે, બરાબર છે? તો તમે પણ જોઈ શકો છો કે એકને કેવી રીતે લખાય છે. હં, તો આપણે એકને આવી રીતે આમ કરીને લખી શકીએ છીએ, આમ કરીને એક લખી શકીએ છીએ, બરાબર છે? તો અહીંયા એક આ રીતે લખેલો છે. તો આ બીજા આપણે એક લખી જોઈએ. તો અહીંયા આ એક આમ કરીને અહીંયા મોટો એક લખ્યો છે, એવી રીતે બીજા એક લખીએ આપણે. તો અહીંયા અહીંયા એક લખ્યો છે, હવે અહીંયા લખ્યો, બીજા અહીંયા બધા એક એક લખતા જઈએ, બરાબર? તો એ એક એક લખીશું, એક, બરાબર છે? આવી રીતે તમારે પણ એક એક લખવાનો છે, બરાબર? અને રોજ પ્રેક્ટિસ. ઓ, હવે અહીંયા છે બે. તો બે કેવી રીતે લખાય છે? બે અહીંથી આમ લઈને આમ કરીને બે લખાય, બરાબર છે? એટલે આ બે, અહીંયા શું બે છે? તો કે આ બે ગાય બે છે. પછી એની આ ડોલ, એક અહીંયા છે ને એક અહીંયા ડોલ છે, બે ડોલ. પછી આ દૂધવાળા બે માણસ છે, બે જણા છે, બરાબર છે? પછી અહીંયા આ એક ઘર છે અહીંયા ને એક અહીંયા ઘર છે, એટલે બે ઘર. આ બે ઝાડ છે. પછી આ ટોપલા છે, ઘાસના ટોપલા, એક અને બે, બરાબર? તો આ બધું બે કહેવાય, બરાબર છે? તો આપણે અહીંયા બે કેવી રીતે લખાય તે જોઈએ. શું શું બે છે? તો ગાય બે, બે માણસો, બે ટોપલા, બે ઝાડ, બે ઘર, બે ડોલ. તો આપણે બે પછી આમ કરીને આમ લખીશું. તો તમે પણ પછી બે લખશો, બરાબર? આ ખાનામાં અહીંયા ખાના આપેલા છે, એમાં તમારે બે લખવાનું છે. તો કેટલાક બે આપણે અહીંયા કેવી રીતે લખાય તે અહીંયા જોઈએ છે, બરાબર છે? તો આ બે બધી જગ્યાએ લખાય છે, બરાબર? તો તમે પણ આવી રીતે આમ કરીને આમ બે લખશો, બીજા ખાનાઓમાં તમે પણ બે લખશો. હવે શું છે? ત્રણ. તો ત્રણ કેવી રીતે લખાય? તો અહીંથી આમ કરીને તમારે આમ કરીને લખવાની પ્રેક્ટિસ કરવાની, આમ, બરાબર છે? અહીંયા પણ આમ કરીને આવી રીતે લખશો તો તમને ત્રણ લખતા આવડી જશે. તો અહીંયા શું ત્રણ છે? તો આ વાંદરો છે, આ એક, બે અને ત્રણ વાંદરા છે. બીજું શું છે? ત્રણ. તો વાંદરાની માથા પર ટોપી છે, એક, બે અને ત્રણ ટોપી છે. બીજું શું છે? તો કે આ કેરી, એક, બે અને ત્રણ કેરી છે, બરાબર? એવી રીતે અલગ અલગ વસ્તુઓ અહીંયા છે. તો આપણે જોઈએ તો શું છે? ત્રણ વાંદરા, એક, બે ને ત્રણ કેરી અને ટોપી, એક, બે ને ત્રણ. આ ટોપી આપણે તમને બતાવીને એ ટોપી છે. તો તમારે આવી રીતે ત્રણ લખવાનું છે, બરાબર? દરેક જગ્યાએ આવી રીતે ત્રણ તમારે લખવાનું છે. તો અહીંયા આવી રીતે તમે લોકો ત્રણ લખજો, બરાબર? તો તમારે સરસ રીતે ત્રણ લખી કાઢવાના છે, હા ને? તમને ત્રણ લખતા આવડી જશે ને, પછી આની પર ત્રણ તમારે લખવાનું છે. ચાલો આગળ જઈએ. હવે અહીંયા છે ચાર. તો ચાર કેવી રીતે લખાય? તો ચાર અહીંથી આમ જઈને આમ લખાય. કેવી રીતે? આમથી આમ જવાનું અને પછી આમ લખવાનું. અહીંયા પણ લખેલું છે, જો, અહીંથી આમ લઈ જવાના ચાર ને પછી અહીંથી આવી રીતે લખવાના, બરાબર? તો અહીંયા શું શું છે ચાર? તો આપણે જોઈએ. ચાલો શું છે ચાર? તો ફિરકી છે, એક, બે, ત્રણ, ચાર. જો અહીંયા એક, બે, ત્રણ અને ચાર ફિરકી. પછી બાળકો, એક, બે, ત્રણ અને ચાર બાળકો છે, બરાબર છે? પતંગ કેટલી છે? એક, બે, ત્રણ ને ચાર, ચાર પતંગ છે, બરાબર? એટલે ચાર આપણે આવી રીતે લખાય, બરાબર? તો આપણે ચાર લખવાની પ્રેક્ટિસ કરી લેવાની અને સરસ રીતે ચાર આપણે આવી રીતે લખી દેવાનો. ચાલો આગળ. પાંચ. પાંચ શું છે? અહીંયા પાંચ આવી રીતે લખેલું, પાંચ આવી રીતે આમ કરીને આમ લખાય, બરાબર છે? જો અહીંયા શું શું છે પાંચ? તો એક, બે, ત્રણ, ચાર ને પાંચ. આ પાંચ ફુગ્ગા છે. પછી ફૂલ, આ દીદી પાસે, છોકરી પાસે કેટલા છે? એક, બે, ત્રણ, ચાર ને પાંચ. તો આપણે અહીંયા પાંચ ફૂલ બતાવેલા છે. પછી પોપટ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ પોપટ કાં બેઠા છે? જો અહીંયા છે એક, બે, ત્રણ, ચાર અને એક આ પાંચમો ઉડતો ઉડતો આવે છે. તો કેટલા પોપટ? પાંચ પોપટ છે. તો આપણે પાંચ લખીશું અહીંયા, બરાબર છે? તો પાંચ કેવી રીતે લખીશું? તો અહીંથી આમ લઈ જઈને આમ કરીને, આમ કરીને આપણે પાંચ લખીશું. તો તમે પણ આ બધી જગ્યાએ પાંચ લખશો, બરાબર છે? આ પોપટ, બરાબર? આ પાંચ લખ્યા, અહીંયા પણ પાંચ લખ્યા, અહીંયા પાંચ લખીએ. આવી રીતે આપણે
पांच लखवाना बराबर छे। हवे आगळ ओ गणो अने जोड़ो पाछा गणीए अहींया केटला छे आ बे तरबूज छे मोटा मोटा तो एने आपणे बे साथे जोड़वाना बे क्यां छे बगाड़े बे आ बे अहींया छे ने बे सरस आपणे बे जोया ने तो बे गण्या ने तो बे अहींया छे। हवे अहींया शुं छे एक बे तन चार अने पांच केटला छे पांच बळनी छे तो पांच आपणी पासे क्यां लखेला छे तो आ नथी आ नथी आ नथी आ नथी अहींया छे पांच छे ने आ पांच तो आने आपणे पांचनी साथे जोड़ीशुं तो चलो आपणे जोड़िए पांचनी साथे आम करीने अहींया जोड़ी दईए तो आ पांच जोड़ी दीधा। हवे अहींया शुं छे सीढ़ी छे निसरणी एक बे अने त्रण केटली छे निसरणी त्रण एक बे ने त्रण तो आपणे अहींया त्रण क्यां छे तो आर्या त्रण अहींया तो त्रणनी साथे आपणे आने आम करीने जोड़ी दईए तो चलो आपणे एने जोड़ी दईए आ जोड़ी दीधा। हवे अहींया शुं छे ओहो गेसना बाटला छे गेस पुરાવીએ ને તે एक बे त्रण चार चार छे तो अहींया क्यां छे आर्या चार तो एने गेसना बाटलाने आपणे अहींथी अहींया सुधी चार दोरीने लखी दे दोरी जोड़ी दईए सरस। હવે ઓ આ શું છે હાથી છે હાથી ક્યાં છે એક છે એક જ હાથી છે તો અહીંયા આપણે એકા છે આ એક તો એ અહીંથી અહીંયા જોડી દઈએ તો આ અહીંયા જોડી દીધો સર। હવે શું કરો છે જૂથ બનાવો તો ચાર સીસી તો અહીંયા બહુ બધી સીસી છે અને આવી રીતે આખું ગોળ બનાવીને ચારને ભેગી કરી દીધી એક બે ત્રણ ને ચાર તો પછી એને ચારને અહીંયા ભેગી કરી દીધી છે આવી રીતે તો આપણે બીજું બનાવીએ। બીજું શું છે ઝાડ છે અહીંયા તો બહુ બધા ઝાડ છે પણ આપણે શું કીધું છે ત્રણ ઝાડનું જૂથ બનાવવાનું એટલે શું કરવાનું આપણે આ ત્રણ આમાંથી ત્રણ ઝાડ લેવાના તો એક આ બીજું ઝાડ અને ત્રીજું ઝાડ આપણે ત્રણ ઝાડ લઈને એનું જૂથ બનાવ્યું તો આમ કરીને એને પછી આખું ગોળકુંડાળું કરી દઈશું આમાં કર્યું એવી રીતે તો આપણે એવું કરી દઈએ તો આ ત્રણ ઝાડનું આપણે એક જૂથ બનાવી દીધું। હવે બીજું પીપ તો કેટલા પીપ લેવાના છે બે પીપ લેવાના છે તો અહીંયા પણ બે આવી રીતે પણ બનાવી લઈશું અને આવી રીતે બી લઈ શકાય તો આપણે બે પીપનું ગોળકુંડાળું કરીએ તો આ બે પીપનું આપણે ગોળકુંડાળું કરી દીધું બરાબર છે આ બંને આમાં પણ બે છે ને આમાં પણ બે છે બબે પીપના ગોળકુંડાળા જૂથ બનાવી દીધા। હવે આગળ ઓ ફાનસ છે અહીંયા તો ફાનસ કેટલી ફાનસ રાખવાની છે પાંચ ફાનસ રાખવાની છે તો આપણે પાંચ ફાનસનું આપણે એક જૂથ બનાવ્યું તો આપણે જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંથી આપણે આ લઈને આમ કરીને આટલી પાંચ ફાનસને ભેગી કરી દઈએ આટલી હા ને તો ચાલો આપણે પાંચ ફાનસને ભેગી કરીએ તો હા આ આપણી પાંચ ફાનસ ભેગી થઈ ગઈ। આગળ જઈશું ઓહ અહીંયા તો શું કહે છે ફુગ્ગામાં રંગ પૂરો કેટલા ફુગ્ગામાં પાંચ ફુગ્ગામાં રંગ પૂરવાનો છે તો આપણે પાંચ ફુગ્ગા ક્યાં છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે સાત ફુગ્ગા છે એમાંથી આપણે કેટલા ફુગ્ગામાં રંગ પૂરવાના છે પાંચ ફુગ્ગામાં તો ચાલો આપણે પાંચ ફુગ્ગામાં રંગ પૂરી દઈએ તો આ પાંચ ફુગ્ગામાં આપણે રંગ પૂરી દીધો બરાબર છે। હવે બીજું શું કીધું છે અહીંયા ચાર ફૂલમાં રંગ પૂરો બરાબર તો ચાર ફૂલ આપણે શોધી કાઢીએ એક બે ત્રણ અને ચાર પાંચ અને છ છ ફૂલ છે એમાંથી આપણે ચાર ફૂલમાં પૂરી દઈએ આમાં પૂરીએ આમાં પૂરીએ આમાં પૂરીએ આમાં પૂરીએ તો ચાલો આપણે એમાં રંગ પૂરીએ એક બે ત્રણ ને ચાર ચાર ફૂલમાં આપણે રંગ પૂરી દીધો સરસ। ચાલો હવે આગળ અહીંયા બે ઝાડમાં રંગ પૂરો તો આપણે બે ઝાડમાં એક બે ત્રણ ચાર ઝાડ છે એમાંથી આપણે આ બે ઝાડમાં રંગ પૂરી દઈએ હે ને ચાલો તો આપણે રંગ પૂરીએ તો હા એક ઝાડમાં રંગ પૂરી દીધો અને બીજું આ ઝાડમાં રંગ પૂરી દઈએ તો એમાં પણ રંગ પૂરી દઈએ આ બે ઝાડમાં રંગ પૂરી દીધો બરાબર છે તો આપણે બે ઝાડમાં રંગ પૂરી દીધો છે। હવે શું કહે છે અહીંયા ત્રણ હોડીઓમાં રંગ પૂરો તો ત્રણ હોડી કેટલી અહીંયા કેટલી હોડી છે એક બે ત્રણ અને ચાર કેટલી હોડી છે ચાર હોડી છે તો આપણે ચારમાંથી કેટલી હોડીમાં એક બે ને ત્રણ ત્રણ હોડીમાં રંગ પૂરવાનો છે તો ચાલો તો તમે હવે તમારે આ જાતે કરવાનું છે તમે જાતે એક બે ને ત્રણ હોડીમાં રંગ પૂરી કાઢજો બરાબર છે સારું। હવે અહીંયા આપણે આ પાઠ આજે પહેલો ભાગ અહીંયા પૂરો કરીએ છીએ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેથી આપણે પાછી જે બીજો ભાગ છે અને પછીનું તે આપણે બીજા વિડીયોમાં જોઈશું તો ચાલો તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ
શેર કરી દેજો એટલે આપણે તમારા મિત્રો પણ એ જોઈ શકે. તો આવજો. આ પાઠનો બીજો ભાગ જોવા માટે તમે આ જે બીજો આપણો વિડીયો છે તે જોશો. તેમાં આપણે આ પાઠ બે ભાગ બે એકથી નવ સંખ્યાના જે બીજો ભાગ છે તે જોઈશું. તો એના માટે તમે ખાસ બીજો ભાગ જોશો બરાબર. અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેશો.